नमस्कार, ग्राउंड रिपोर्ट में आपનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જે વાત કરીશું જગતના તાતને પડી રહેલી વિવિધ મુશ્કેલીઓની, જેમાં વાત કરીશું ખેડૂતે મોલાતને ચાપી આગ, સાથે જ સંત સંપત્તિ અને વિવાદની પણ વાત કરીશું। પરંતુ તે પહેલા જોઈએ કે આફતે અડધા ડૂબાડી દીધા તેની વાત કરીએ। वरसाद बंद थया ने अठवाडियु वीती गयु, परंतु गुजरात नु एक एवु गाम छे जे अत्यारे पण गळा डूब पाणी मां छे। आ गामनी मुश्केली ने गांधीनगर सुधी पहोंचाडवा अमारा सहयोगी पहोंच्या, तेनाथी पण त्यां अमे जोयु तो चौंकावनारा दृश्य सामे आव्या। अने गाममां आववा जवानो रस्तो ज देखाई नहोतो रह्यो, ज्यां नजर फेरवो त्यां पाणी ज पाणी हतुं। जो अहेवाल વાવાઝોડાની સૌથી ભયાનક અસર, પાણી લગભગ 12 મહિના જેવું ન આ ગામના હાલ આંખો ફાડીને જોતા રહી જશો। ઉર્જન વાવાઝોડા લીધે આજે વરસાદ વહેલો તક થયો છે। આ ખેડૂતો આજુબાજુ તો પાણીનો તો દેખાય છે, અને અમારે તો એટલી તકલીફ છે ને હાલ કે મત પૂછો વાત। બેફામ આકાશમાંથી વરસી આફત, એક નહીં બે નહીં 8 થી 10 ફૂટ ભરાયા પાણી। પાણી ઘણું ભરણું, અમારો અમુક વાવેતર મગફળી કપાસ કર્યું તો એ ફેલ ગયું। જે પશુપાલન છે, પશુપાલનનો ધંધો ભાગી પડ્યો છે, બિલકુલ એવું કહી શકાય। 6 દિવસ બાદ પણ નથી ઓસર્યા આફતના પાણી, પણ અમને આ પાણીનો ઓળ કરી આપે બીજું કઈ જોઈતું નથી। અમે સરકારને એટલું કહીએ છીએ, બીજું કશું જોઈતું નથી અમારે। આ ગામના હાલ જોઈ તમે ચોંકી ઉઠશો, તમને સવાલ થશે કે આ શું થઈ ગયું છે। કોઈ પાણીની મોટી પાઇપલાઇન તૂટી ગઈ છે જેના કારણે આટલું પાણી ભરાયેલું છે, પરંતુ તમારા આ સવાલનો જવાબ છે ના। આ પાણી કોઈ પાઇપલાઇન તૂટવાના કારણે નહીં, પરંતુ પાણી આકાશમાંથી વરસેલી બરબાદીનું છે। હૈયો હચમચાવી દે, કાળજું કંપાવી દે તેવા દર્દનાક દ્રશ્યો બનાસકાંઠાના ડીસાના પેછડાલ ગામના છે, જ્યાં વાવાઝોડાનો વરસાદ બેફામ વરસ્યો અને ડીસાના પેછડાલ ગામ માટે બરબાદી લાવ્યો। આ ગામમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી છે, જ્યાં પગ મૂકો ત્યાં પાણી। સવાલ એ છે કે 10 ફૂટ જેટલા પાણીમાં ગામના લોકો કઈ રીતે જીવન પસાર કરે। બે બિપોરજન વાવાઝોડા લીધે આજે વરસાદ વહેલો તક થયો છે। આ ખેડૂતો આજુબાજુ તો પાણીનો તો દેખાય છે, આવાનું પાણી આખા ગામમાં છે, જે નીચાણમાં વિસ્તાર છે પાણી 5 થી 6 ફૂટ પાણી થયા છે। આ પાણી આ વિસ્તારની અંદર પાણીનો પ્રશ્ન ખૂબ અઘરો છે। પાણી આજે 10 ફૂટ પાણી હતા, પણ આજે 6 દિવસ થઈ જાય એટલે પાણી વિસર્યા છે। તેના માટે ખેડૂતો આજે જવાબ આવવાનું ખૂબ તકલીફ પડે છે। 12 ખેડૂતો રહે છે અહીંયા, 12 પરિવાર। વાવાઝોડો આવ્યો ત્યાંથી વરસાદ પડ્યો, વાવાઝોડો આવ્યો તે વરસાદ પડ્યો એ દિવસે 10 ફૂટ પાણી હતું, આજ 5 ફૂટ 6 ફૂટ પાણી છે। 6 ફૂટ પાણીમાં જો કમર સુધીના હાલ હોય તો સમજો કે વાવાઝોડાના દિવસે તો માણસો જ ડૂબી ગયા હશે। ખેડૂતોએ પોતાની વેદના સરકાર અને સ્થાનિક તંત્ર સુધી પહોંચાડવા અમારી સામે પાણીમાં ઉતર્યા, અને જુઓ કેટલા પાણી છે। ખેડૂતોએ પોતાના ખેતરમાં ભરાયેલા આફતના પાણીમાં ઉતરીને વેદના ઠાલવી। પેછડાલ ગામના ખેડૂતો અને સ્થાનિકોનું કહેવું છે કે જળ ભરાવના કારણે ક્યાંય જવાતું નથી, જો દવાખાને જવું હોય તો જઈ જવા જઈ શકાતા નથી, તેમને એકબીજાની મદદથી લઈ શકાય છે ગભા ઉપર બેસાડીને। ડીસાના પેછડાલ ગામમાં જળ સામ્રાજ્ય, પશુપાલકો ખેડૂતો પરેશાન। ગામના ખેતરમાં 6 થી 10 ફૂટ સુધીના પાણી, મગફળી અને કપાસનું વાવેતર થઈ ગયું ફેલ। જાણે ડીસાનું પેછડાલ ગામ બિપોરજોય વાવાઝોડાના વરસાદમાં બેટમાં ફેરવાઈ ગયું, પાણીના હવાલે થઈ ગયું આખું ગામ। આ ગામમાં 12 ખેડૂત પરિવારો રહે છે, છેલ્લા 6 દિવસથી 10 ફૂટ પાણીમાં જ જીવવા મજબૂર છે। આના કમોસમી વરસાદ આવ્યો એટલે આગળથી આવ્યો, પાણી ઘણું ભરણું, અમારો અમુક વાવેતર મગફળી કપાસ કર્યું તો એ ફેલ ગયું, પછી આ પાણીમાં અમારે મેઇન તો રસ્તાની તકલીફ છે, અવર જવર થતી જ નથી, રસ્તાની અંદર 6 ફૂટ પાણી છે। અમારે પશુપાલનનો ધંધો છે, દૂધ ભરાવવા ગામમાં જવરાતું નથી, કોઈ સેમન લાવવું હોય તો અવરાતો નથી, કોઈ હા મોદો હોય હાજો હોય તો જવરાતું નથી। બીજી તરફ આ ગામના મોટા ભાગના ખેડૂતો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે, જેથી સાંજ પડે ને દૂધ ભરાવવા ન ગયા હોવાથી આર્થિક ફટકો પણ પડે છે।
કેમ કે દૂધ સ્ટોરેજ કરવા માટે પણ પૂરતી વ્યવસ્થા નથી. અમારે પાક હતો, મગફળી હતી, કપાસનું વાવેતર હતું, રચકાનું વાવેતર હતું, એ બધું નિષ્ફળ ગયું. કોઈ છે જ નહીં. ઢોરોના માટે ઘાસચારો પણ નથી, ખાવા પણ કંઈ ઢોર માટે છે જ નહીં. અમારો વ્યવસાય ધંધો મોલ પશુપાલન છે. બીજું, અમારા ખેતરમાંની અંદર હાલ 5 થી 6 ફૂટ પાણી છે. જે પશુપાલન છે, પશુપાલનનો ધંધો ભાગી પડ્યો છે બિલકુલ એવું કહી શકાય. 6 દિવસથી ડેરી દૂધ પોક્યા નથી એમના. ખેડૂતોને જે પશુપાલનને ચારવા માટે ઘાસચારો, એ ઘાસચારો બિલકુલ નષ્ટ થઈ ગયો છે. અત્યારે ખેડૂતોની હાલત બિલકુલ ભયંકર છે. જાણે આ ગામ પર આબ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ છે. અમે ગામના જે પણ ખેતરમાં જઈ રહ્યા હતા ત્યાં માત્ર જોવા મળ્યા બરબાદીના પાણી. ખેતરમાં પાણીનું સામ્રાજ્ય. ખેડૂતોએ કરેલી ચોમાસુ વાવણી પણ થઈ ખરાબ. ખેતરોમાં પાછોતરી બાજરી પણ હતી, જે અતિ ભારે વરસાદ અને જળભરાવના કારણે નાશ થઈ ગઈ. આ ગામના લોકો અવર જવર પણ નથી કરી શકતા. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ગામનો રસ્તો દેખાતો જ નથી. લોકોએ પાણીમાંથી અવર જવર કરવી પડે છે, કાં તો પછી ટ્રેક્ટરનો સહારો લઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. આ ગામમાં કેટલા એવા લોકો છે જેની સાથે અમે વાતચીત કરી તો ચોંકાવનારું નિવેદન સામે આવ્યું. 27 વર્ષની અંદર અમે પહેલી વાર આવો વરસાદ જોયો છે, અને આ વખતે એટલું નુકસાન હતું કારણ કે આગોતરું વાવેતર અમે કરી નાખ્યું હતું. કારણ કે ગઈ સાલ અમને જે ઉત્પાદન મળ્યું હતું એ પ્રમાણે આ વખતે અમે કીધું એથી ડબલ ઉત્પાદન લઈ લીધું. એના કારણે અમે 20 વીઘાની અંદર જ્યારે મગફળી કરી હતી, 10 વીઘાની અંદર કપાસ કર્યો હતો, એ બધો પાણીની અંદર ગરકાવ થઈ ગયો. નુકસાન આશરે જો ગણવા જઈએ તો ગણી શકીએ એમ જ નથી, કારણ કે મહેનત અમારી મહામૂલી હતી. ડીસાના પેશડાલ ગામના ખેડૂતોનું કહેવું છે કે આ પાણી 12 મહિનામાં સુકાઈ જાય તેવું પણ નથી. આ પાણી ક્યારે સુકાશે તેનો ખેડૂતોને અંદાજ નથી. ચોમાસુ વાવેતર પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે, સાથે જ રવિ પાકના વાવેતર પર તલવાર લટકી રહી છે. હાલ આ ગામના ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર ગમે તેમ કરીને પાણીના નિકાલની વ્યવસ્થા કરે. વરસાદ તો અમે જિંદગીની અંદર મારી ઉંમરમાં પહેલી વાર વરસાદ ભાલ્યો છે, કોઈ બીજો વરસાદ ભાલ્યો નથી. એટલે અમારે આ વરસાદથી તો અમારે ખેતરમાં પાણી ભર્યું છે 6 થી 7 ફૂટ. એટલે અમારે તો એટલી તકલીફ છે ને હાલ કે મત પૂછો વાત. પણ અમને આ પાણીનો હોળ કરી આપે, બીજું કંઈ જોઈતું નથી. અમે સરકારશ્રીને એટલું કહીએ છીએ, બીજું કશું જોઈતું નથી અમારે. ભગવાન આપશે તો બહુ થશે, પણ પાણી અમને કરી આલે તો અમારે ઢોર જીવાડ માણસ કોઈ બીમાર થાય તો દવાખાને લઈએ જઈએ, અમારે શું કરવાનું? બીજું ખાવા તો જોઈશે ને. ત્યારે સાંભળો સરકાર અને આ વિસ્તારના ધારાસભ્ય. આ ગામના ખેડૂતોએ ભલે આપની પાસે હાથ લાંબો કર્યો હોય, પરંતુ તેઓએ પાણી નિકાલની ઉત્તમ સલાહ પણ સરકારના મંત્રીઓ અને આ વિસ્તારના ધારાસભ્યને આપી છે. અને આ જે પાણી છે આને જો નિકાલ આવવો હોય સરકાર દ્વારા, તો બાજુમાં એક તળાવ આવેલું છે. તળાવ આજથી 1 કિલોમીટર છે, તો જો પાઇપલાઇન નાખવામાં આવે અને તળાવનું ઊંડું કરે તો અંદર પાઇપલાઇન દ્વારા તળાવ ભરી શકાય અને આ પાણીનો નિકાલ લાવી શકાય. હવે આ પાણીનો મહત્વ એક તો અમારે નિકાલ કરવાનો છે, નિકાલ થાય એવો છે સાહેબ. અહીંથી 800-900 કે 1 કિલોમીટર પૂરું નથી. ગૌચર આવેલું છે, ગૌચરની અંદર તળાવ છે અને તળાવવાળા જમીનથી 15 ફૂટ નીચું છે. એટલે વગર કોઈ મોટર વગર આ પાણી જઈ શકે છે. આટલું જો કોઈ સરકાર શ્રી હોભળે ને અમને પાઇપલાઇનનો કોઈ કરી આપે ને આ પાણી ખાલી કરી આપવાની વાત કરે, એટલું અમારે જોઈએ છે. ત્યારે ગાંધીનગરમાં બેઠેલી સરકાર અને અહીંના ધારાસભ્યોને કહેવું જ રહ્યું કે ગામના ભૂમિપુત્રોએ પાણી કાઢવાની સરળ રીત પણ આપી. બસ હવે જરૂર છે તમારા સાથની. જો સરકાર આ ગામમાં ત્વરિત વિશાળ પાઇપલાઇનની વ્યવસ્થા કરી દે તો જલ્દીથી ગામ પાણીના સામ્રાજ્યમાંથી મુક્ત થાય. થોડા મહિનાઓના વિરામ બાદ ફરી સોખડા હરિધામના સંતો વિવાદમાં આવ્યા છે, પરંતુ આ વખતે વિવાદ ગાદીનો નહીં સંપત્તિના મહાસંગ્રામનો છે, જેમાં ત્યાગવલ્લભ સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી અને તેમની સાથેના અન્ય સંતો પણ સંસ્થાની કરોડો રૂપિયાની જમીન પોતાના નામે કર્યાનું ગંભીર આક્ષેપ છે. ત્યારે શું આવા કારસ્તાનો સંતોને શોભે છે? જોવા અહેવાલ. વિવાદ પર વિવાદ, સોખડામાં ફરી વિવાદ. હવે તો સંત સંપત્તિ અને સંગ્રામ પર બખાડો. સંસારીઓને પણ શરમાવે તેવું સંતોનું કૌભાંડ. સોખડા સ્વામિનારાયણના સાધુનું કારસ્તાન. ત્યાગ વલ્લભદાસ ફરી સપડાયા વિવાદમાં.
સોખડા ધામમાં વિવાદોનો અંત જ નથી આવી રહ્યો. થોડા મહિના પહેલા જ અનેક વિવાદો બાદ હાલ વિવાદ શાંત હતો, પરંતુ અચાનક જ ફરી સોખડા ધામના સંતો મોટા વિવાદમાં સપડાયા હોવાની વિગતો સામે આવી છે. જાણે વિવાદોનું બીજું નામ સોખડા સ્વામિનારાયણ ના સંતો થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. સોખડાના નવા અને સંસારીઓને શરમાવે તેવા વિવાદની વાત કરીએ. સોખડાના ત્યાગ વલ્લભ સ્વામીનું વધુ એક કારસ્તાન જેનો ખુલાસો થયો છે. સોખડા સ્વામિનારાયણના ત્યાગ વલ્લભ સ્વામીએ વડોદરાના આસોજમાં બીજું નામ ધારણ કરી જમીન ખરીદી હોવાનો મોટો ખુલાસો થયો. માત્ર ખુલાસો જ નહીં, પરંતુ જમીનના દસ્તાવેજ સહિતના પુરાવા મીડિયા સમક્ષ આવ્યા. 7 વારના પુરાવા મીડિયા સમક્ષ આવ્યા છે, જેમાં સ્વામીએ વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદી છે. વડોદરાના આસોજ, દશરથ, મોક્ષી અને સોખડા સહિતના ગામડાઓમાં જમીનો ખરીદી હોવાની માહિતી સામે આવી. બીજી તરફ ભરૂચના ઝઘડિયામાં પણ ત્યાગ વલ્લભ સ્વામીએ જમીન પોતાના નામે કરાવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. ત્યાગ વલ્લભ ફરી વિવાદમાં. રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ટીવી સ્વામી સામે ફરિયાદ નોંધાઈ. ફરિયાદ નોંધાતા સ્વામી સહિતના મળતિયા ફરાર. ત્યારે જે સમયે ફરિયાદ થઈ હતી, વલ્લભ સ્વામીએ પોતાનો પક્ષ રાખતા એક વિડીયો વાયરલ કરી અને લોકો સમક્ષ પોતાની વાત મૂકી છે, જેમાં તેમણે કહ્યું છે કે પવિત્ર જાની દ્વારા જુદા જુદા 35 કેસ સંસ્થાને બદનામ કરવા માટે કરાયા. 21 એપ્રિલ 2022 ના રોજ હરિધામ સોખડા મંદિર અને સંસ્થાને છોડીને ગયેલા ગ્રુપના એક સભ્ય પવિત્ર જાની દ્વારા સંસ્થાને બદનામ કરવા માટે ખોટી રીતે સંસ્થાના ટ્રસ્ટીઓ અને ભક્તોને હેરાન કરવા માટે જુદા જુદા 35 જેટલા કેસ કરવામાં આવ્યા છે. તે પૈકી રાજકોટમાં પણ ચેરિટી કમિશનર ઓફિસમાં એમણે કેસ કરેલો છે અને વધારામાં એમણે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. આ સમગ્ર મામલે ત્યાગ વલ્લભ સ્વામીએ આગોતરા જામીનની અરજી પણ કરી નાખી, જેની અરજી પર સુનાવણી સોમવારે થવાની છે. જો કે બીજી તરફ જમીન વિવાદની અરજી વચ્ચે ચેરિટી કમિશનર તપાસમાં કરોડોના કૌભાંડનો પણ પર્દાફાશ થયો, જેમાં પ્રાથમિક તારણ સામે આવ્યું છે કે અંદાજે આ કૌભાંડ 32.26 કરોડ સુધીનું હોઈ શકે. જમીન વિવાદમાં મોટા ખુલાસા. સત્સંગીઓના નામે અલગ અલગ 20 બેંક ખાતા ખોલાવ્યા. 20 બેંક એકાઉન્ટમાં 9 જેટલા ખાતા સાધ્વીના નામે. 32.26 કરોડ ની હેરાફેરી થયાનો આક્ષેપ. અને જે અત્યારે 33 કરોડ રૂપિયા ઉપરનો જે ગોટાળો થયો છે, એ અમને ત્રાહિત વ્યક્તિના નામ ઉપર, 20 જણના નામ ઉપર અમને અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલ્યા છે ત્યાગ સ્વામીએ, અને એની અંદર 9 જેટલા સાધ્વીઓ છે, એ બધા રાજકોટ યુનિવર્સિટીમાં નોકરી કરે છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાજકોટ તાલુકા પોલીસની નવ તપાસ કરી રહ્યા છે. જે બાબતે બેંકોની ચેરિટી કમિશનર તેમજ ટ્રસ્ટની તેમજ કોલેજ પાસેથી દસ્તાવેજ પુરાવા મેળવવાની કામગીરી ચાલુ છે. આગોતરા જામીન હાલમાં 2 વ્યક્તિઓ દ્વારા મૂકવામાં આવે છે, સમીરભાઈ કૌશિકભાઈ વૈદ તેમજ સાધુતા ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા આગોતરા જામીન નામદાર સેશન કોર્ટમાં મૂકવામાં આવ્યું છે. તો આ તરફ શિનોરમાં પ્રેમ સ્વરૂપ સ્વામીએ પણ જમીન ખરીદી હોવાના દસ્તાવેજ સામે આવ્યા. પ્રેમ સ્વરૂપ સ્વામીએ જમીન ખરીદ્યાના દસ્તાવેજ પ્રબોધ સ્વામી જૂથે વાયરલ કર્યા છે. શિનોરના સેગવામાં સાઈ રેસીડેન્સી એન્ડ કોમ્પ્લેક્સમાં પ્લોટ નંબર FP1-30 પૈકી પ્રથમ માળની ઉપરનો ભાગ ધાબાની ખુલ્લી જગ્યા ખરીદી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં શંકુસિંહ પટેલ નામની મહિલાથી પ્રેમ સ્વરૂપ સ્વામીએ 6 લાખમાં મિલકત ખરીદી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જાણે પ્રેમ સ્વરૂપ સ્વામીનું જૂથ, પ્રબોધ સ્વામી જૂથ અને ત્યાગ વલ્લભ સ્વામીનું જૂથ એકબીજા પર વાર પલટવાર કરી રહ્યું હોય તેમ એક બાદ એક સમગ્ર જમીન વિવાદ મામલે દિવસભર ખુલાસા થતા રહ્યા. સોખડા જમીન વિવાદ મામલે પ્રબોધ સ્વામી જૂથના નટુભાઈ ચૌહાણે સ્ફોટક નિવેદન આપ્યું છે. 7 જેટલા સંતોએ સોખડાના હરિપ્રસાદજીના બ્રહ્મલીન થયા પછી સંસ્થાની જમીનને પોતાના નામે કરી હોવાનો અતિ ગંભીર આક્ષેપ કરાયો છે. કોઈ પણ વ્યક્તિએ જમીનને દાન આપવાની હોય તે સંસ્થાના નામ ઉપર દાન આપે. તેમને ત્યાગ વલ્લભ સ્વામીએ, પ્રેમ સ્વામીએ અને બીજા આનંદ સ્વરૂપ સ્વામી નામના સંત છે, બીજા
ધર્મજીવન સ્વામી નામના સંત છે, એ લોકો પોતાના નામ ઉપર જમીન કરી દીધી છે। આ સાથે જ પ્રબોધ સ્વામી જૂથના નટુભાઈ ચૌહાણે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની વાત કરતા કહી દીધું કે સંતોએ શિક્ષાપત્રીનું ઘોર ઉલ્લંઘન કર્યું છે, જેથી તેમને સંત પદ પરથી દૂર કરવામાં આવે। ખરેખર સાધુ થયા પછી શિક્ષાપત્રીના નિયમ પ્રમાણેની વાત કરું, શિક્ષાપત્રીમાં નિયમ છે કે કોઈ પણ સાધુ પોતાના નામની કોઈ પણ મિલકત વસાવી ના શકે। એટલે અમને પહેલા મળ્યું કે અમને શિક્ષાપતિ સ્વામિનારાયણ ભગવાને જે 250 વર્ષ પહેલા શિક્ષાપત્રી લખી છે એનું અમને દેખીતી રીતે અમને જાણી જોઈને ઉલ્લંઘન કર્યું છે। એટલે અમને શિક્ષાપત્રીનો પણ શિક્ષાપત્રીનો નિયમનું ઉલ્લંઘન કર્યો એના વિશે પણ અમને અમને એમની સાથે વાંધો છે। શિક્ષાપત્રી પ્રમાણે હવે જે સ્વામિનારાયણના સંતો હશે એ બધા નક્કી કરશે, અમને સાધુના માર્ગ ઉપરથી અમને બરકાત પણ કરવાની માંગણી અમે શિક્ષાપત્રી પ્રમાણે કરી રહ્યા છે। આ તરફ પ્રબોધ સ્વામીના જૂથના સેવકોનો આક્ષેપ છે કે ત્યાગ વલ્લભ પ્રેમ સ્વરૂપ બાદ અન્ય સંતોએ પણ અલગ અલગ જગ્યાએ જમીન ખરીદી છે। નવસારીના જયનારાયણ ચંદુભાઈ ઉર્ફે આનંદ સ્વરૂપ, ગુરુ સ્વામી સોપડાના નાન સ્વરૂપદાસ સ્વામી, સાધુ હરિવંદનદાસ, સાધુ ધર્મજીવનદાસના નામે જમીન કે મિલકત ખરીદી હોય તેવા કાગળો સામે આવ્યા। આ સાથે જ સંત વલ્લભદાસ ગુરુના બેંક ખાતાની માહિતી પણ સામે આવી। બંને સંતોએ બેંક ખાતાથી રૂપિયાની હેરાફેરી કરી હોવાના ટ્રાન્ઝેક્શન થયા હોય તેવા સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે, જેમાં આ સોજ સીસવા સોખડા ગામ દશરથ સહિતના ગામોમાં સંસ્થાના રૂપિયે મિલકતો ખરીદી હોઈ શકે છે। એટલે ઘણા બધા અમારા સાધક બહેનો છે કે એના ધ્યાન બહાર એ લોકોના ખાતા ખોલવામાં આવ્યા હતા અને સેલેરી જે છે એના ખાતામાં જમા થતી અને એ લોકોના સાધક બહેનો એટીએમ એની એ લોકો પાસે રાખતા અને એવી રીતે પૈસા ઉપાડી જતા, કે જે ખોટી રીતે નીતિ વિરુદ્ધ કાર્ય હતું એવું ન હોવું જોઈએ। આત્મીય યુનિવર્સિટી સર્વોદય કેળવણી મંડળ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। હરિપ્રસાદ સ્વામી સોખડા ન હોવાના કારણે તમામ જવાબદારીઓ ટ્રસ્ટને લગતી રાજકોટ રહેતા ત્યાગ વલ્લભદાસ સ્વામીને આપી હતી। ધર્માદાની રકમથી જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું, તેમજ તમામ સંસ્થાઓમાંથી ઉત્પન્ન થતી આર્થિક આવક સર્વોદય કેળવણી મંડળ નામના ટ્રસ્ટમાં જમા કરાવવાની રહે છે, પરંતુ આ તમામ રૂપિયાનો ખોટી દિશામાં વહીવટ થયો હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે હવે આ લોકોએ કઈ રીતે કૌભાંડ આચર્યું તેની વાત કરીએ। વર્ષ 2004માં આત્મીય ઉત્કર્ષ નામનું એક ભૂતિયું અકાઉન્ટ ખોલાવ્યું। ટ્રસ્ટના સેક્રેટરી તેમજ તેમના મળતિયાઓએ અકાઉન્ટ ખોલાવ્યું। અનેક સંસ્થાઓમાંથી કટકે કટકે 32.26 કરોડ રૂપિયા અકાઉન્ટમાં જમા કરાવ્યા। ઇન્ફિનિટી વર્કસ ઓમની ચેનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રૂપિયા જમા કરાવ્યા। ડમી અગ્રીમેન્ટના આધારે તમામ પૈસા જમા કરવામાં આવ્યા અને એમાંથી પછી ઉપાચત કરી છે 33 કરોડ રૂપિયાના અલગ અલગ ખાતાઓમાં। શિક્ષકોને પગાર ઓછો આપીએ અને એમના જે વધારાનો પગાર હોય એ પેલા ખાતામાં અને ટોટલી એનું બધું ચેકબુક છે પછી એટીએમ કાર્ડ છે ટોટલી બધું એનું હેન્ડલિંગ પોતે ત્યાગ વલ્લભ સ્વામી પોતે જ કરે। અને આ તરફ રાજકોટમાં પ્રબોધ સ્વામી જૂથના સત્સંગીઓએ ત્યાગ વલ્લભ સ્વામી પર ગંભીર આક્ષેપ કર્યા છે। આત્મીય કોલેજમાં કામ કરતા પ્રબોધ સ્વામી જૂથના કર્મચારીઓને પગાર ન આપ્યો હોવાનો આક્ષેપ છે। છેલ્લા 3 વર્ષના પગાર પેટે 30 લાખ રૂપિયા આત્મીય કોલેજ પાસેથી લેવાનો હોવાનો સહિષ્ણુ પ્રભુમયનો દાવો છે। શરૂઆતના 3 વર્ષ મને કોઈ સેલેરી નહોતી આપવામાં આવી અને છેલ્લા 3 વર્ષ એ લોકોએ મારી સેલેરી પણ હાફ કરી દીધેલી હતી, મેં રજૂઆત પણ કરેલી હતી પણ એનું કોઈ એ લોકોએ નિરાકરણ નથી આપ્યું, એટલે હવે લીગલ વેમાં હું પણ આગળ જવાનો છું। જે અમુક લોકો જે છે ગ્રુપની અંદર કે છે એ લોકોના સેલેરી જમા થતા અને ત્યાંથી એ લોકોએ સેવાની ભાવનાથી એક રિફંડ બેક કરેલા હોય છે તે વખતે, તો ત્યારે બધા સારી એક ભાવનાથી અને સેવાની ભાવનાથી જોડાયેલા હોય। હરિપ્રસાદ સ્વામી જ્યારે સ્વધામ પધાર્યા ત્યારબાદ આ બધી વસ્તુનું બધું ધીમે ધીમે આવ્યું અને જ્યારે ન્યૂઝમાં આવ્યું ત્યારે જ મોટાભાગના લોકોને ખ્યાલ આવ્યું કે ખરેખર અંદર લેવલે બધું આ થઈ રહ્યું હતું। આત્મીય કોલેજમાંથી પ્રબોધ સ્વામી જૂથના 35 લોકોને કાઢી મુકાયાનો પણ આરોપ છે। ભોગ બનનારે કાયદાકીય લડત આપવાની તૈયારી દર્શાવી છે, એટલે કે આગામી સમયમાં ત્યાગ વલ્લભ સ્વામી માટે કપરા ચઢાણ સમાન સાબિત થવાનું છે। આ સાથે જ સતત વિવાદોમાં રહેતા સંતો તેમની કરતૂતોના કારણે ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા સત્સંગીઓ હરિભક્તોની લાગણી પણ દુભાય છે, ત્યારે હરિભક્તો પણ માંગ કરી રહ્યા છે કે આખરે જે સત્ય છે તે સામે આવવું જોઈએ।
આગળ વાત કરીશું કે બિપોરજોય વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં કેવી દર્દનાક સ્થિતિનું નિર્માણ કર્યું છે તે આ અહેવાલમાં આપને બતાવીશું. આ અહેવાલમાં ખેડૂતોની પરિસ્થિતિ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે. તમે પણ બોલી ઉઠશો કે હે કુદરત, હવે તો રહેમ કર. વાવાઝોડાના દ્રશ્યો જોયા બાદ હૈયો કંપી ઉઠશે. હે કુદરત, તારો એવો તે કેવો ગુસ્સો, એવી તે કેવી નારાજગી કે જેણે ધરતી પુત્રોને તેમની મહામૂલી મહેનત પર આગ ચાંપવા મજબૂર કરી દીધા. અરે કુદરત, થોડી તો રહેમ કરી લેવી હતી આ ધરતી પુત્રો પર. તમારી ભયંકર નારાજગીના કારણે આવા દર્દનાક દિવસો ધરતી પુત્રોને જોવાનો વારો આવ્યો છે. પરંતુ તેમાં પણ એક વાત ચોક્કસ છે કે બિહામણા બિપોરજોયના કાળા કહેરનો સામનો તો આપણે ખૂબ સારી રીતે કર્યો. વાવાઝોડાના વિનાશને ઘણા ખરા અંશે અટકાવવામાં ગુજરાતને સફળતા મળી. ખેતરમાં રહેલો પાક આપણે બચાવી ન શક્યા, જેના કારણે ધોરાજીના ખેડૂતો બિપોરજોય વાવાઝોડામાં બરબાદ થયેલા તલના પાક પર આગ ચાંપી રહ્યા છે અને કુદરત સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ધોરાજી પંથકની અંદર કમોસમી વરસાદ થયો બિફોર વાવાઝોડાના હિસાબે. જે ચોમાહું હજી આવ્યું નથી, વરસાદ નિવૃત્ત ચોમાહું જે આવવાનું તે આવ્યું નથી, એના હિસાબે બહુ નુકસાન થયું છે. ખેડૂતને 10 વીઘાના તલ હતા અને 10-12 હજારનો ખર્ચો થયો, સંપૂર્ણ તલનો પાક નિષ્ફળ ગયો. તલ ઊંધા પડી ગયા, ઉપડા ઉપડા વાવાઝોડાના કારણે હાવ ખેતરમાં રેમઝેમ થઈ ગયા, હાથમાં નહીં આવે એક તગારો બી, હાથમાં નહીં આવે. ખરેખર કેટલા ભારે હૃદય સાથે આ ધરતી પુત્રોએ મહેનત કરી અને તેના પર દિવાસળી ચાંપી. મનોમન આ ખેડૂત ભાંગી પડ્યો છે. ધોરાજીના ખેડૂતોની 4 મહિનાની મહેનત પર કાળ બનીને આવેલા બિપોરજોય વાવાઝોડાની આફતે તલના લણેલા પાકને વીરવિખેર કરી નાખ્યો. ધોરાજી પંથકના ખેડૂતોએ લણેલ તલનો પાક વાવાઝોડાના કારણે સંપૂર્ણ બગડી ગયો. ખેડૂતોનો 7 વીઘાનો તલનો પાક આકાશી આફતના મારના કારણે બગડી જતા નિરાશ થયા છે, જેના કારણે હતાશા સાથે ખેડૂતે તલના પાકને સળગાવી નાખ્યો. ખેડૂતોનું કહેવું છે કે એક તગારું તલ પણ હાથમાં નથી આવ્યા. વાવાઝોડા અને વરસાદને કારણે 7 વીઘાનો તલનું પાક ફેલ થયો. પવનના કારણે હરગાવી નાખી છે, એમાં કાંઈ વરે એવું નથી. નુકસાની 1,00,000 રૂપિયાનું. ખેતરમાં હતો, વાઢેને ઉભડા કર્યા ને એક તગારું હાથમાં આવ્યું નથી. તલ વરસાદના હિસાબે તલ કાળા પડી જાય, એનું ભયઢું બેહી જાય, એટલે એમાંથી તલ નીકળવા પડવું જ ન રહે. આવી કપરી પરિસ્થિતિમાં પણ આત્મવિશ્વાસ સાથે વાત કરતા ખેડૂતોએ મોંઘા મોંઘા બિયારણ અને ખાતર લાવી તલ વાવ્યા, પરંતુ કુદરતે મોહમાં આવેલો કોળિયો છીનવી લીધો. આ બધા વચ્ચે ખેડૂતો રાજ્ય સરકાર પાસે હવે સહાયના મલમની આશા રાખીને બેઠા છે. સરકારે જાહેરાત કરેલી કે કોઈ પણ ખેડૂતને 12 મહિનાની અંદર ક્યારે પણ કમોસમી વરસાદની હિસાબે નુકસાન જાય તો વળતર મળશું. જો ખેડૂતને આ તલનું નુકસાનનું વળતર મળે તો આગળનો ચોમાહાનો પાક, નવું વાવેતર ચોમાહું થાય ત્યારે અમે નવું વાવેતર કરી શકીએ. નવું વાવેતર કરવા માટે રૂપિયા જોઈએ, જેથી ખેડૂતો તાત્કાલિક સરકાર તેમને મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે. તલ હતા તે 7 વીઘાના તલ છે તે નષ્ટ થઈ ચુક્યા છે અને તે અત્યારે પોતાના ખેતરમાં સળગાવી રહ્યા છે ખેડૂત, અને ખેડૂત એવું માંગ કરી રહ્યા છે તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ તરફ દ્વારકામાં કચ્છ બાદ સૌથી વધુ અસર બિપોરજોય વાવાઝોડાની જોવા મળી. વાવાઝોડાએ દ્વારકાને પણ બાનમાં લીધું. દ્વારકાના તમામ તાલુકાઓમાં વાવાઝોડા બાદ ખેતરોમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે દ્વારકા જિલ્લામાં શાકભાજીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. ખંભાળિયા નજીક આવેલા રામનગર ગામે ખેડૂતના કારેલીના પાકમાં ભારે પવનના કારણે નુકસાની છે. ભારે પવન અને વરસાદના કારણે સંપૂર્ણ પાક જમીદોસ્ત થઈ ગયો છે. ખેડૂતોનું કહેવું છે કે પાક તૈયાર જ હતો, ખાલી વાઢવાનો બાકી હતો. ત્યાં જ આકાશી આફત આવી અને બધું જ જાણે કે તાણીને લઈ ગઈ. આંબા અને આ મરચી 2 વીઘાની મરચી છે, એમાં અમે એટલો બધો ખર્ચો કર્યો અને હવે મરચા આવવાની તૈયારી હતી તો વાવાઝોડા આખી સુકાવી નાખી, ક્યાંક ઝાપી નાખી, ફાળ ખરી ગયો, ક્યાંક ઉખડી ગયું, એવી રીતે બહુ મોટું નુકસાન થયું છે.
रामनगर खाते खेडूतोए कारेला रींगण मरचा सहित शाकभाजी सहित बागायती पाकनो वावेतर कर्यो। खेडूतोना मोए आवेलो कोड़ियो आकाशी आफते झूंटवी लीधो। फरी बैठा थवा माटे खेडूतोए सरकार पासे पाक नुकसानीनो सर्वे करी मददनी मांग करी छे। પ્લોટિંગ છે કારેલીનું માચડા કરીને બનાવેલું તે હાવ વાવાઝોડાને કારણે હાવ ધરાશય થઈ ગયું, હાવ ભાંગી ગયું, તૂટી ગયું છે ને નુકસાની પૂરેપૂરી આવી છે। નવું હજી એક ઉતારો પણ આવ્યો નહોતો ને પડી ગયું ને અત્યારે કાઢવાની તૈયારી છે ને કાઢી પણ છે।